ધોરણ 4 વિષય EVS. બાળકો, તમને ખબર છે આ કોણ છે? આનું નામ ખબર છે તમને? ના, નથી ખબર. કોઈ હિરોઈન છે? ના, પણ આજના આ પર્યાવરણના વિષયમાં પ્રકરણ 5માં આ આપણી મુખ્ય ભૂમિકા છે, જેનું નામ છે અનિતા ખુશવાહા. આ સ્ત્રીની આપણે સ્ટોરી જોવાના છે. ઓકે, પ્રકરણ 5, અનિતા અને મધમાખીઓ. ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? મજામાં? ઓકે, પર્યાવરણ એટલે કે આપણી આસપાસની બધી વસ્તુઓ જેમાંથી આપણે નવું નવું કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ. ઓકે, તો EVS પર્યાવરણમાં આજે પ્રકરણ 5, અનિતા અને મધમાખીઓ, એના વિશે હું તમને આજે એક વાર્તા કહેવાની છું. અનિતાની વાર્તા. કોણ છે આ અનિતા? તમને બધાને ખબર છે અનિતા કોણ છે? નથી ખબર, બરાબર. અનિતાની વાર્તા એક સાચી ઘટના છે. સ્કૂલે ભણતી છોકરીઓ માટે, જેને ઉત્સાહ હોય છે અને ભણવા મળતું નથી, એવી છોકરીઓ માટે અનિતા એક આદર્શ છે, બરાબર. એટલે અનિતાએ પણ એના જીવનમાં કેટલી મહા મુશ્કેલીથી ભણી ગણીને આગળ વધીને એનું એના ગામનું નામ રોશન કર્યું છે, એ આજે આપણે જોઈએ. ઓકે, પહેલાં આપણે જોઈએ અનિતા ખુશવાહાનો પરિચય. મારું નામ અનિતા ખુશવાહ છે. હું બોચા ગામમાં રહું છું. આ ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે. હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું. હું મધમાખીનો ઉછેર પણ કરું છું. હવે આપણે જોઈએ અનિતાનું શાળાનું સ્વપ્ન. એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ જ રડી. ગામની શાળાના એક શિક્ષકને ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી. આ છે અનિતાનું શાળાનું સ્વપ્ન. બાળકો, તમને ખબર છે તમારા માતા પિતા તમારા ભણવા પાછળ કેટલો ખર્ચ કરે છે? કેટલા મોંઘા મોંઘા પુસ્તકો લાવે છે? કેટલા સારા સારા ટ્યુશન્સમાં મૂકે છે? સારી સારી સ્ટેશનરી અપાવે છે ને? સ્કૂલ ફી, વેન ફી, બધી ફી ભરે છે. એક બાજુ તમે છો, તમે વિચારો, અને એક બાજુ છે આ અનિતા, કે જે ભણવા માટે એના મા બાપ પાસે પૈસા નથી, છતાં પણ એ ભણે છે, હોશિયાર બને છે અને નામ રોશન કરે છે. તો બાળકો, તમારે પણ જોવાનું કે તમારા માતા પિતા તમારી પાછળ કેટલો ખર્ચ કરે છે, તમને ભણાવે છે. તો તમારે સારી રીતે ભણવું જોઈએ, બરાબર. ભણશો ને હવેથી? ઓકે, અનિતાની સ્ટોરી જોઈએ આગળ. ખૂબ જ રસપ્રદ છે, મારી સાથે જોતા રહેજો. ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. બાળકો, દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો?
ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળામાં મોકલવાની વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. મધમાખી ઉછેરનાર તરીકે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે, એટલે ઘણા લોકો મધમાખીનો ઉછેર કરવાનું કામ કરે. વળી સરકારે એ માટે તાલીમ પણ આપે. હું એ તાલીમમાં જોડાઈ. તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે, એ સમય એમના ઉછેર માટે ઘણો સારો. બાળકો, તમે કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયા છે? ઓકે, વિચારો. બાળકો, તમે કોઈ દિવસ મધમાખીને જોઈ છે? હા, જોઈ છે ને. ઓકે, મધમાખીઓ શું કરે છે? ફૂલમાંથી રસ ચૂસે છે. એ લોકો ફૂલ પર જ કેમ બેસે છે કાયમ? કેમ કે ફૂલમાંથી એ લોકોને મીઠો રસ ખેંચે છે, અને એ રસ એ લોકો ક્યાં જઈને મૂકે છે? મધપૂડામાં. બરાબર, એટલો મીઠો હોય છે. એને બધો એ ભેગો કરે છે, અને એમાંથી આપણને સ્વીટ સ્વીટ મીઠું મીઠું શું મળે છે? મધ. તમને કોઈ દિવસ મધમાખી કરડી છે? કેવું થાય મધમાખી કરડે તો? પણ અનિતાને પણ કરડે છે, છતાં પણ એના જીવનનું લક્ષ્ય પૂરું કરે છે. મહા મહેનતથી ભણીને, પૈસા કમાઈને, ટ્યુશન કરાવીને, મધમાખીમાંથી મધપૂળામાંથી મધ કાઢીને એ કેવી રીતે ભણે છે એનું સંઘર્ષ આપણે જોઈએ છે. જોવો છો ને તમે બધા કેટલી મહેનત કરે છે ભણવા પાછળ. ઓકે, તો આ મધમાખીનો અવાજ તમને ખબર છે કેવો આવે છે? સાંભળું છે. યસ, ચાલો હવે આગળ જોઈએ. અનિતા મધપૂળામાંથી કેવી રીતે મધ કાઢે છે, એક સ્ત્રી થઈને પણ એ મધપૂળામાંથી મધ કાઢે છે. ઓકે, ચાલો. આ છે અનિતા, જે મધમાખીના મધપૂળામાંથી મધ કાઢી રહી છે. તમને બધાને દેખાય છે કેવી રીતે મધ કાઢે છે, કેટલી મહેનત કરે છે, અને કેટલા પૈસા કમાય છે. કેટલા પૈસા કમાય છે, કેવી રીતે તાલીમ લે છે, એ વાત હવે આપણે બીજા વિડીયોમાં જોશું. પણ મધમાખી ઉછેરનાર તરીકે અનિતા કેટલી મહેનત કરે છે તે તમને આ ચિત્ર પરથી ખ્યાલ આવી ગયો હશે. તમે બધા બીજા વિડીયો માટે ખૂબ જ ઉત્સાહિત છો મને ખબર છે. પણ કેવી રીતે એણે તાલીમ લીધી, કેવી રીતે પૈસા કમાયા, અને કેવી રીતે ભણીને નામ રોશન કર્યું, એ આપણે હવે બીજા વિડીયોમાં જોશું. ઓકે, તો મારો આના પછીનો વિડીયો આપણો પર્યાવરણનો અનિતા અને મધમાખી પાર્ટ 2 નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. બાળકો, તમને અનિતાની વાર્તા સાંભળવામાં મજા આવે છે ને? એની સ્ટોરી સાંભળવામાં કે એણે એના જીવનમાં કેટલી મહેનત કરી છે ભણવા પાછળ. બરાબર, તો જ આજે આપણી બુકમાં એનું નામ છે ને. બરાબર ને? તો આ સ્ટોરી હજી બાકી છે થોડી. આપણે બીજા વિડીયોમાં આનો બીજો પાર્ટ પાર્ટ 2 જોઈશું. મારી સાથે જોશો ને? ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અનિતા કેવી રીતે મધપૂળામાંથી મધ કાઢે છે અને આગળના જીવનમાં શું શું કરે છે એ બધું આપણે જોઈશું. આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે. ઓકે, બાય, ટેક કેર.